હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું કરણ ગેલો નવલકથા વિશે. નંદશંકર તુલજાશંકર મહેતા દ્વારા આ ઓરિજિનલી લખાયેલી નોવેલ છે, જેમાં આપણે માણીશું આજે એનો આસ્વાદ. નવલકથાનો પ્રથમ પ્રકરણની આપણે ચર્ચા કરીશું. આ જે તમે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન ઉપર, એ છે કરણ ગેલોની ત્રીજી આવૃત્તિ, થર્ડ એડિશન છે, બરાબર. ઓરિજિનલી 1866માં લખાયેલી આ બુક છે, નોવેલ છે. મિત્રો, નોવેલમાં જે છે તથ્યાત્મક કહી શકાય પુરાવાની સાથે, એટલે કે તથ્યાત્મક વર્ણનની સાથે સાથે, સત્યની સાથે સાથે થોડું ફિક્શન પણ એડ કરવામાં આવ્યું છે. એટલે કે થોડી એવી કલ્પનાઓ એડ કરીને એક નવલકથાનું રૂપ અહીંયા આપવામાં આવ્યું છે, બરાબર. અહીંયા પ્રસ્તાવના આવી જાય છે ત્રીજી આવૃત્તિની, તમે વાંચી શકો છો વિડીયો પોઝ કરીને, બરાબર. બીજું વાત કરીએ અહીંયા જે છે પ્રસ્તાવના જે આપેલી છે, એમાં અલગ અલગ કહી શકાય કે અણહિલપુર પાટણના ઇતિહાસ, શરૂઆતી ઇતિહાસથી નીથી લઈને શરૂઆત કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ થોડા એવા પાત્રો અહીંયા આ નોવેલમાં જે છે ઘણા ધરખમ વર્ણન કરવામાં આવેલું છે એમનું, બરાબર. એમાં કરણદેવ વાઘેલા જે મેઇન કેરેક્ટર છે, ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા, બરાબર, એના ઉપર આખી બુક છે કે કઈ રીતે કરણ ગેલો જે એને કહી શકાય કે એને જે શીર્ષક છે સાર્થક કર્યું, અને એમાં જે છે ગુજરાતનો રાજપૂત રાજા, અને સાથે સાથે એને એનું વ્યક્તિગત જીવન અને કહી શકાય એના છેલ્લા દિવસોમાં જે સંઘર્ષ એને વેઠ્યો એની વાત છે, બરાબર. સાથે સાથે એ માધવ મંત્રીની પણ વાત છે. સાથે સાથે એમાં જે છે તમે આખી નોવેલ વાંચીને કહી આમાં કહી શકો કે કોની શું ભૂલ હતી અને કોની કેવો વ્યવહાર હતો, અને કહી શકાય કઈ રીતે એ કેરેક્ટર્સ પોતે જે છે આ વર્ત્યા હોત તો આ રીતે પરિસ્થિતિ આ સર્જાઈ ના હોત, એ રીતે તમે એને જે છે ડિસ્ક્રાઇબ કરી શકશો જ્યારે તમે નોવેલના અંતના પડાવ સુધી પહોંચશો ત્યારે, બરાબર. આઈ થિંક એમાં જે છે અમે વાંચીએ છીએ છેલ્લા પ્રકરણો જે છે એ ઘણા રસપ્રદ છે, અને નાની નાની ડિટેલ અમે અહીંયા એડ કરવામાં આવી છે, બરાબર, જે તમને રસપ્રદ સૂચે છે. સાથે સાથે કેટલાક સબ પ્લોટ પણ અહીંયા આપેલા છે. પ્રકરણ એકની વાત કરીએ આપણે તો મિત્રો અહીંયા વાંચી જઈશ, સાથે સાથે તમે આસ્વાદ તમારે વાંચવી નહીં પડે અને આસ્વાદ જે છે એનો જળવાઈ રહેશે. તો પહેલું પ્રકરણ છે, એક ભાટના કવિત ઉપરથી જણાય છે કે ગુજરાત એટલે ગુર્જર દેશમાં સંવત 802 એટલે ઈસવી સન 746ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું હતું. મહાવત સાતમને શનિવારે પાછલા પહોરના 3 વાગતે વનરાજનો હુકમ જારી થયો. અહીંયા વાત છે પાટણની. જ્યોતિષ વિદ્યામાં ઘણા પ્રવીણ એવા જૈન માર્ગના જોશીઓને બોલાવી પ્રશ્ન કીધો. તે વખતે તેઓએ એ શહેરના જન્માક્ષર તપાસીને પ્રકટ કીધું કે ઈસવીસન 1297માં તે નગરનો નાશ થશે, બરાબર. આ નવા શહેરનું નામ અણહિલપુર પાટણ હતું. હમણાં તે પાટણ અથવા તો કડીપાટણ એ નામથી ઓળખાય છે. પાટણ શહેરને હમણાં જ્યારે જોઈએ ત્યારે ત્યાં આગળ એક મોટું આબાદ શહેર હતું એવી ઘણી જ થોડી નિશાની માલુમ પડે છે. શહેરના કોટની આસપાસ ઊંડું ખોદતા કોતરેલા આરસના પથ્થર નીકળે છે. વળી ત્યાંના રાજપૂત રાજાઓ વાવ, કુવા, તળાવ, દોહેરા વગેરે બાંધેલા તેઓ ઉપર કાળચક્ર ફરવાથી તથા મુસલમાન લોકોના ધર્માંધર્મપણાથી તથા ઘડીએક લડાઈઓ તે સ્થળે થવાથી અને મરાઠાઓના અજ્ઞાનપણાથી તથા પૈસાના લોભથી તેમનામાં થોડા એક બચેલા છે. તેઓ ભાંગી તૂટી અવસ્થામાં હમણાં નજરે પડે છે. તો પણ એ તો નિશ્ચિત છે કે શહેર આજથી 700 વર્ષ ઉપર એક મોટા રાજાની રાજધાની હતું, બરાબર. તેના મહત્ત્વના તથા શોભા વિશે ઘણાએ કવિઓ તથા ઇતિહાસકર્તા લખી ગયા છે. કુમારપાળ ચરિત્રના લખનારે એ શહેરનું નીચે પ્રમાણેનું વર્ણન કીધું છે. અણહિલપુરનો ફરતો ઘેરાવ 12 કોસનો હતો. તેમાં તેણે ઘણાએક દેવાલય, વિદ્યાશાળા હતી, 84 ચકલા અને 84 ચોટા, અને તેમાં સોનાના તથા રૂપાના સિક્કા પાડવાની ટંકશાળ હતી. પ્રત્યેક વર્ગના લોકોને વાસ્તે જુદા જુદા ઠેકાણા હતા. તેમજ હાથીદાંત, રેશમ, કાપડ, હીરા, મોતી, માણેક વગેરે વેપારની વસ્તુઓ વેચવાની જુદી જુદી જગ્યા હતી. નાણામાટીઓનું એક કહી શકાય જુદું ચોટું હતું, અને નહાતી વખતે ચોળવાની તથા સુગંધિતદાર વસ્તુઓની એક ચોટું, વૈદ્યોનું એક, કારીગરોનું એક, સોનીઓનું એક, રૂપાના ગાઢ ઘડનારાઓની, ખલાસીઓનું એક, ભાટ અને વૈવંચાઓનું એક, એ પ્રમાણે જુદા જુદા ઠેકાણા હતા. નગરમાં 18 વર્ણવાસો હતો અને સગળા લોકો સુખી હતા. રાજાના મહેલને લાગતા જુદા જુદા ઘણા એક ઘરો હતા. લડાઈના હથિયારોને વાસ્તે, હાથી ઘોડા રથને વાસ્તે તથા હિસાબી મહેતાઓ અને દરબારી અમલદારોને વાસ્તે જુદા જુદા ઘર હતા. પ્રત્યેક જાતની વ્યાપારની જસણને માટે જુદા જુદા પૂર્જા હતા. ત્યાં માલની આવક જાવક તથા વેચણું, મહેસૂલ વસૂલ કરવામાં આવતું હતું. માલમાં તેજાના ફળ, કરિયાણા, કપૂર, ધાતુઓ તથા તે શહેર અને બીજા શહેરોની પેદાશની હરેક કિંમતી વસ્તુઓ હતી. આખા જગતનો વ્યાપાર આ શહેરમાં ચાલતો હતો. દરરોજ 1 લાખ તનખા મહેસૂલ ઉપજતી હતી, અને જો પાણી માગે તો તેને દૂધ આણી આપે. ત્યાં ઘણા એક જૈન ધર્મના દેહરા હતા, બરાબર. અને તે એક તળાવને કંઠે સહસ્ત્રલિંગ મહાદેવનું દેવાલય હતું. ચંપા, નારીઓની, જાંબુડા, ચંદન વૃક્ષ, આંબા વગેરે ઝાડોના ઘટા નીચે લોકો આનંદથી ફરતા. એ જળોને વીંટાયેલા જાત જાતના વેલાઓ હતા, અને તેઓની પાસે અમૃત જેવા મીઠા પાણીના કુંડ હતા. અહીંયા વેદ ઉપર વાદ થતો હતો, અને તેથી શ્રોતાજનોને ઉપદેશ થતો હતો. ત્યાં જૈન માર્ગના ઉપદેશોની, ધર્મ ઉપદેશકો તથા વચન પાળનારા અને વ્યાપારના કામમાં પ્રવીણ એવા વ્યાપારીઓની ખોટ નહોતી. વ્યાકરણશાળા પણ હતી. અણહિલપુર
માણસનો સાગર હતું. જો એક માણસ મહાસાગરનું પાણી માપી શકાય તો જ ત્યાંના રહેનારાની માણસની સંખ્યા ગણી શકાય. લશ્કર પણ ઘણું હતું અને ઘંટવાળા હાથીઓની પણ કાંઈ કસર ન હતી. ઉપલા વર્ણમાં ઘણી એક અતિશયોક્તિ છે, તે છતાં પણ એટલું તો ખરું કે અણહેલપુર પાડને એકવાર ઘણું દ્રવ્યવાન મોટું તથા શોભાયમાન શહેર હતું. ઈસવીસન 1296 અથવા તો સંવત કહી શકાય 1352ના આશ્વિન સુદ 9 એટલે કે જે દિવસે આપણી વાતનો આરંભ થાય છે તે શહેર તે દિવસે તે શહેરમાં બ્રાહ્મણવાળો ઘણો રળિયામણો દેખાતો હતો. ઘેર ઘેર બ્રાહ્મણે તોરણ બાંધેલા હતા. આંગળ આગળ સુંદર રંગના સાથિયા પૂરેલા હતા. રસ્તામાં લોકો ઘણા આનંદથી હરતા ફરતા હતા. બ્રાહ્મણોનો ધોતિયો અંગવસ્ત્ર તથા પાઘડી અને કેટલાક તો ટોપી પણ પહેરીને ઘણી ઝડપથી કાંઈ અગત્યના કામને અર્થે જતા હોય તેમ ચાલ્યા જતા હતા. તેઓએ કેટલીક મુદ્દતથી થયા હજામની સાથે ભારે દુશ્મની કીધી હોય તેવું તેઓના મોં ઉપરથી જણાતું હતું. ચોમાસુ બેસવાની થોડી વખત પહેલાં જ્યારે ખેતરોમાં ઘરડા ખૂંપરા કાઢ્યા હોતા નથી તે વખતે તે ખેતરે જવા જણાય છે. તેવા તેઓના માથા દહાડી તથા ગાલ હતા. એવા એવા કેટલાક બ્રહ્મદેવો તે બ્રાહ્મણવાડામાં એક મોટી હવેલીમાં જતા હતા. તે હવેલી ઘણી મોટી અને શોભતી હતી. તેને ચાર માળ હતા અને તેઓ બહારનો દેખાવ ઘણો ભપકાદાર હતો. તેને ફરતો મોટો કોટ હતો અને એક મોટી બાજુએ મોટો દરવાજો હતો અને તે ઉપર એક મેળી હતી. તેમાં તે દહાડે નોબત તથા શરણાઈ વાગી રહી હતી. દરવાજામાં પેસતા એક ખુલ્લું મેદાન હતું. તેમાં ઘણા જ ખૂબસૂરત સાથિયા પૂરેલા હતા અને એ ચોગાનમાં ચારે બાજુઓ પરથી ફરતી અડાળી હતી. તેમાં એક તરફથી હાથી ઘોડા ઉપર રથ વગેરે વાહનો રાખવામાં આવતા હતા અને એક તરફ ગામના પટેલ વાણિયા વગેરે બીજા લોકો જેઓ રાજા પાસે ઇન્સાફ માંગવા આવતા હતા તેમને પડી રહેતા હતા. એક તરફ કારકુન દફતર ઇત્યાદિ હતા અને ચોથી તરફની અડાળીમાં દેવડી એટલે કે સિપાઈ ચોરી ચોકીદાર વગેરેને બેસવાની જગ્યા હતી. એ દેવડીમાં 6 ફૂટથી ઊંચા શરીરે મજબૂત વિક્રાંત મોંવાળા માજરી આંખના અને ભૂરા નીમાવાળા કરણના વંશના કહવાડનારા કાઠી લોકો હતા. શરીરે ઠીંગણા પણ બાંધાધાર અને કમરે તીરકામઠા બાંધેલા કોળી કાળા જુસ્સાવાળા લૂંટનો ધંધો કરનારા અને લડાઈમાં બહાદુર એવા ભીલ લોકો અને ઉપલા લોકો કરતાં નરમાશવાળા ચહેરાના સુધારેલી સ્થિતિના તો પણ શુરા રાજપૂત સિપાઈઓ બેઠા હતા. ચોગાનની વચ્ચોવચ હવેલી તમામ પથ્થરની હતી અને ભીંત ઉપર ઝાડ ફૂલ જાનવર વગેરે કોતરેલા હતા. બારીઓ અગ્રજો નીચી હતી તો પણ તેઓ આગળથી પડતી હતી અને તેથી તે રવેશ થતા હતા અને નીચે ટેકકા ઘણા જ નકશીદાર હતા. પહેલા ઓરડામાં એટલે કે પલસાર માળ ઉપર જવાની પથ્થરની સીડી હતી અને તેમાં ઘણા એક ઘરના ચાકરો બેસી ગપાટા મારતા હતા. એ પરસાળ મૂક્યા પછી જે ઓરડો હતો તેની વચમાં એક મોટો ખુલ્લો ચોકાન હતો. તેની ચારે બાજુ બેઠક હતી. વચલા ચોકમાં કેળના સ્તંભ દાટેલા હતા તથા વચમાં હાજરી રાતા તથા પીળા ગલગોટાના રોપા ખોસેલા હતા. બેઠકની થાંભલાની વચ્ચે આંબાના પાત્રા તોરણ બાંધેલા હતા અને બીજા કેટલાક કાઠમાઠમ હતી. તે જગ્યા એક વૈકુંઠના ધામ જેવી લાગતી હતી. ચોકની મધ્ય એક મોટો કુંડ ભરેલો હતો અને તેની આસપાસ બ્રાહ્મણો ઉઘાડા પગ માથે બેઠેલા હતા. બેઠકમાં એક તરફ તમામ વાયડીઓ તથા બીજી તરફ પહાડાઓ બેઠેલા હતા. ત્રીજી તરફ રાજાના અંગના માણસો અને ચોથી તરફ આડોશીઓ જુદા જુદા વિષયો ઉપર વાત કરી ઘણી એક વખતથી નીચે જે કામ ચાલતું હતું તે ઉપર ધ્યાન આપી કાળગમન કરતા હતા. તે દહાડે નવરાત્રીનો છેલ્લો દિવસ અને માતાજીનો હવન તે વખતે થતો હતો. બ્રાહ્મણો ઘણા જોરથી ચંડીપાઠના મંત્ર ગણતા હતા. તેથી આખા દીવાનખાનામાં જે શોર થઈ રહ્યો હતો તલની આહુતિ આપવામાં આવી રહી હતી. તે અગ્નિમાં પડતા તડતડ અવાજ થઈને બહાર પડતા હતા. લીલોતરી તથા સહેલથી બળે નહીં એવી વસ્તુઓ અગ્નિને અર્પણ કરતા તેની સાથે જે ધુમાડાના ગોટે ગોટા નીકળી સર્પાકાળે ઊંચે ચડી સ્વચ્છ અસામની રંગના આસમાન જોડે મળતા હતા